શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવ 7 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી આ ઉત્સવની સાથે સાથે તમામ ભક્તોના આનંદને વધારતું સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે બધા જરૂરથી લાભ લેવા માટે પધારજો. સાંસ્કૃતિક પ્રદર્શનમાં એન્ટર થતા જ આનંદની અનુભૂતિ થાય છે. સુપર ડુપર લાઇટિંગના ડેકોરેશનથી આ ગેટને વધારે જ એટ્રેક્ટિવ બનાવે. પ્રવેશદ્વારમાં પ્રવેશ થતા જ માણકી પર સવાર શ્રીજી મહારાજની મૂર્તિ, શ્રીજી મહારાજની પ્રતિમાના આપણે દર્શન થાય છે. જે સાંસ્કૃતિક પ્રદર્શન તરફ આપણે આગળ વધીએ છીએ, 50 વીઘા જમીનમાં ફેલાયેલી છે. તમે જે પ્રવેશદ્વાર અત્યારે જોવો છો, એક કલાત્મક પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઊંચો છે, તથા તેની કારીગરી જોઈ શકો છો, જેનાથી આપણું મન વધારે જ એટ્રેક્ટિવ થાય આ પ્રદર્શન તરફ. કલાત્મક પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યા બાદ સાક્ષાત અક્ષરધામમાં પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાના ભવ્ય દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ સરસ અને ભવ્ય કળશ સર્કલ અહીં જોવા મળે છે. અમારી ભારતીય સંસ્કૃતિ મંદિર તરફ હું હવે પ્રવેશ કરી રહી છું. અંદરથી બહાર નીકળ્યા પછીનો અનુભવ કહું તો, એક મેપિંગ શો હતો જે ભારતીય મંદિરની સંસ્કૃતિને ઉજાગર કરતો હતો. તેની કલાકારીગરીથી લઈને તેના વૈભવના દર્શન કરાવી રહ્યો હતો. અમેઝિંગ મેપિંગ શો હતો. તો જરૂરથી તમે અહીં આવો ત્યારે એકવાર આ મેપિંગ શો જોજો. રંગબેરંગી ફૂલ છોડ તથા લાઇટથી સુશોભિત બગીચો અને વિવિધ રસ્તાઓ, ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન દર્શન નિહાળવા માટે આપણે આગળ વધીએ. ભગવાન સ્વામિનારાયણના જીવન દર્શન આજની આધુનિક ટેકનોલોજીના માધ્યમે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં LED મિરર તેમજ સ્ટેચ્યુ ખંડ દ્વારા આની રજૂઆત કરવામાં આવી છે. સો હવે મને અહીં દેખાઈ રહ્યો છે વૃતાલયમ લાઇટ એન્ડ સાઉન્ડ સો ડોમ. ચલો જોઈએ કે ડોમ ની અંદર શું ચાલી રહ્યું છે. લાઇટ એન્ડ સાઉન્ડ સો જોયા પછી હું એટલું કહી શકું કે વડતાલ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના આગમનથી લઈને મંદિર પ્રતિષ્ઠા સુધીના તમામ પ્રસંગો જીવંત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે લાઇટ અને સાઉન્ડ નું જબરદસ્ત કોમ્બિનેશન અંદર બતાડવામાં આવ્યું છે. સો હવે હું પહોંચી ગઈ છું ગ્લો ગાર્ડન ના ડોમ તરફ. ચલો જોઈએ કે ગ્લો ગાર્ડન ના ડોમ માં શું નવીન જોવા મળે છે. આ અદ્ભુત ગ્લો ગાર્ડન જોઈને હું એટલું કહી શકું, પ્રકૃતિ સાથે પરમાત્માનો સડહડતો સહયોગ એટલે ગ્લો ગાર્ડન. બાળકોના મનને આનંદિત કરતો દ્વાર એટલે કે મેઘધનુષ દ્વાર, જે અત્યાર સુધી છોકરાઓ ક્યાંક ને ક્યાંક કાર્ટૂનમાં સ્ટોરીને સપનામાં જોયો હશે. તો આ સપનાની દુનિયામાં તમારા બાળકોને લઈને જરૂરથી પહોંચી જજો. હવે હું એક એવા ડોમ તરફ પહોંચી ગઈ છું, ત્યાં લખેલું છે રેડ એન્ડ ગ્રીન સિગ્નલ શિક્ષા પત્રી બુક મેપિંગ શો. આઈ એમ સુપર એક્સાઇટેડ કે ઇનસાઇડ શું ચાલી રહ્યું છે. ચલો દરેક બાળકોના જીવનમાં સંસ્કારમાં વધારો કરતો શો એટલે કે રેડ એન્ડ ગ્રીન સિગ્નલ શિક્ષા પત્ર શો. એક બુક મેપિંગ શો દ્વારા ઘણું બધું અહીં કહી દીધું છે. હું એવું કહી શકું કે સર્વ જીવોના હિત માટે, તેમના આદર્શ માટે તથા માર્ગદર્શન અને પ્રેરણા માટે આ શો રજૂ કરવામાં આવેલો છે. અગર તમે પ્રદર્શનની વિઝિટ કરો છો તો જરૂરથી શિક્ષા પત્રીના ડોમની વિઝિટ કરજો. બહુ બધા વિઝિટર્સ અમે અહીં જોયા કે જે સાંસ્કૃતિક પ્રદર્શનને માણી રહ્યા હતા, એમાંથી એક વિઝિટર અત્યારે આપણી સાથે છે. ચલો આપણે એમને પૂછીએ કે સાંસ્કૃતિક પ્રદર્શન જોયા પછી એમને કેવું ફીલ થઈ રહ્યું છે, એમનું રિવ્યુ શું છે.
આ સાંસ્કૃતિક પ્રદર્શન વિશે ન્યૂઝપેપર દ્વારા મને જાણવા મળ્યું છે અને હું અહીંયા નજીક નડિયાદ શહેરમાં જ રહું છું એટલે ઘણી વખત અહીંયા આવતા જતા રહીએ છીએ અને આ સાંસ્કૃતિક પ્રદર્શન એક ભવ્ય ઐતિહાસિક વારસા સ્વરૂપ છે કે જે ભગવાન સ્વામિનારાયણનું તમામ તેમના જીવનથી લઈને વડતાલ મંદિર બન્યું ત્યાં સુધીની તમામ વસ્તુ આમાં તમને જુદી જુદી રીતે જાણવા મળશે।